ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. યાત્રાધામ દ્વારકામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદસ્તે આઇસોલેશન સેન્ટર ખુલ્યું. દ્વારકા કલ્યાણપુર વિસ્તારના કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર તથા રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા રાખવામાં આવી છે. સમસ્ય ક્ષત્રિય વાઘેર સમાજની વાડી મથુરા ભવન ખાતે પૂર્વ ધારાસભ્ય પ્રભુભા વિરંભા માળેકના સૌજન્યથી ખોલવામાં આવ્યું છે. તેમજ દ્વારકામાં આવેલ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની શ્યામવાડીમાં પણ સી આર પાટીલની મુલાકાત. શ્યામવાડીમાં હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પની મુલાકાત સી આર પાટીલે લીધી હતી. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. આખા દેશ અને દુનિયામાં કોરોનાને કારણે હાહાકાર મચેલો છે, પરંતુ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દૂરંદેશીથી આજે અન્ય દેશોના સરખામણીમાં ખૂબ મોટી વસ્તી હોવા છતાં આપણે હજુ પણ પ્રમાણમાં ઘણા સલામત રહી શક્યા છીએ. કોરોનાએ અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું છે, પણ છતાં પણ મોદી સાહેબની દૂરંદેશીને કારણે આપણે જે ડેથ રેટ છે એ કદાચ 2% આજુબાજુ રહ્યો છે, અને બાકીનાને સારવાર મળી જાય છે, એના કારણે રિકવરી પણ આવી જાય છે. ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આખા રાજ્યની અંદર જ્યાં પણ જે જરૂર પડે એ બધી જ વ્યવસ્થા કરતા હોય છે. એ રેમડેસિવિરની હશે કે ઓક્સિજનની હશે, પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા મળીને સંગઠનને સાથે રાખીને લોકોની મદદ લઈને અલગ અલગ જગ્યાએ દરેક વિધાનસભામાં ઓછામાં ઓછા 100 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરે અને લોકોને મદદ કરે એવા હેતુ સાથે બધાને કામ કરવા માટેનું અમે સૂચન કર્યું હતું. પણ આ સૂચન કે આ વિનંતીને જે રીતે આવકાર મળ્યો, આજે પ્રભુ માણેક સાહેબના સ્વર્ગસ્થ પિતાના નામે એમણે આ 100 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે, એના કારણે જરૂરિયાતમંદ લોકોને આ બધી જ પ્રકારની વ્યવસ્થા મળશે, ભોજન પણ મળશે. અને પ્રભુભા આ દ્વારકામાં સિવિલ હોસ્પિટલમાં જે પેશન્ટો છે એ દરેકને પૂરતું ભોજન એ એમના તરફથી પણ પહોંચાડી રહ્યા છે. આ રીતે ભારતીય જનતા પાર્ટી એ જે સેવા દ્વારા લોકો સુધી પહોંચવાનો જે પ્રયત્ન હોય છે એ આજે ફરી સાબિત થયો છે. એના માટે હું પ્રભુભાઈ એમની ટીમને ખરેખર અભિનંદન આપું છું કે ખૂબ સારું એમણે કામ કર્યું છે, પરંતુ હજુ મુકામ આવ્યો નથી. હજુ આપણે આ કોરોનાની સામે લડવાનું છે ત્યારે પૂરતી તકેદારી સાથે, પૂરતી વ્યવસ્થા સાથે લોકોની વચ્ચે રહે એ મારી એમને પણ વિનંતી છે. ધન્યવાદ.
કોરોના ને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.